ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લા 15 દિવસથી વધવાના પગલે જનજીવન ખોરવાયું છે અને લોકો અને ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ડીઝલનો ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ ભાવ. સમગ્ર ગુજરાત સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લામાં ભાવ વધ્યા. લોકોમાં અને ગૃહિણીઓમાં રોષ જોવા મળ્યો છે. લોકોના જીવન નિર્વાહ પર મોટી અસર જોવા મળશે. પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લા 15 દિવસથી વધારાના પગલે ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ ભાવો વધતા જનજીવન ખોરવાયું છે અને લોકોમાં અને ગૃહિણીઓમાં રોષ જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય લેવલે વધતા ક્રૂડ ઓઇલના ભાવના લીધે સમગ્ર દેશની પ્રજા પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવોના કારણે ભારે મુશ્કેલીઓમાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પેટ્રોલ ડીઝલના ભાવ ગીર સોમનાથ જિલ્લામાં. મારું નામ મોહનભાઈ જેઠાભાઈ દેવડિયા, વેરાવળ શહેર પેટ્રોલ એસોસિએશન પ્રમુખ. હાલના જે ભાવ છે સોમનાથ મત વિસ્તારની અંદર, એ ભાવ ટ્રાન્સપોર્ટના હિસાબે વધારે હોય છે. ટ્રાન્સપોર્ટનું જે ભાવ હોય એ પ્રમાણે હોય છે. કંપનીના ભાવ રોજ વધઘટ થતા હોય છે. 5 પૈસા, 10 પૈસા, 15 પૈસા, 20 પૈસા, જે પ્રમાણે કંપનીનો ભાવ આવે છે એ મુજબ અમારે ભાવ લેવાનો હોય છે. અમે તો માત્ર ડીલર્સ હોય છે, એટલે ડીલર્સને કંઈ બીજું કંઈ ન હોય. જે કંપની ભાવ નક્કી કરે એ ભાવ મુજબ જ અમારે વેચવાનું હોય છે. હાલનો ભાવ અત્યારના 80 રૂપિયા 74 પૈસા અને 79 રૂપિયા 3 પૈસા ડીઝલના ભાવ છે. મારું નામ રાકેશ સુરાસમા છે. હું ગીર સોમનાથ જિલ્લા યુવાકોરી સમાજ પ્રમુખ છું. આજે ટીવીના માધ્યમથી સવારના પોરમાં ઉઠીને જ સમાચાર જોતા પહેલા જ એવું સમાચાર મળ્યા કે ગીર સોમનાથ જિલ્લા ગુજરાતમાં સૌથી વધારે પેટ્રોલનો ભાવ ગીર સોમનાથ જિલ્લામાં છે. એટલે હું પેટ્રોલ પુરાવા આવ્યો પેટ્રોલ પંપે. મેં જોયું પેટ્રોલનો ભાવ અત્યારે 80 રૂપિયાથી અપ છે અને આખા ગુજરાતમાંથી ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધારે પેટ્રોલનો ભાવ છે. હું મારી ગાડીમાં 300 રૂપિયાનું પેટ્રોલ પુરાવતો હતો, મારી ટાંકી ફૂલ થઈ જતી. મને રોજનું પેટ્રોલ એટલું જોઈએ છે, પણ આજે મેં ખાલી 120 રૂપિયાનું જ પેટ્રોલ પુરાવ્યું. કારણ કે રોજ એટલા રૂપિયાનું પેટ્રોલ કોઈ આમ આદમીને કે નાના લોકોને પોસાતું નથી. એમ થાય કે ક્યાંક જવું હોય તો કોઈક રસ્તામાંથી કોઈક પાસે આપણે લિફ્ટ માંગીને બસ સ્ટેન્ડ કે ટાવરે જવું હોય તો આપણે વહી જાય. કેમ કે એમાં આપણે શરમ ન રાખવી જોઈએ. કેમ કે પેટ્રોલનો ભાવ જ એવો છે કે આમ આદમીને આ પેટ્રોલનો ભાવ પોસાતો નથી. મયુર પટેલિયા, વેરાવળના રહેવાસી. પેટ્રોલ ડીઝલના ભાવ જે રીતે ભડકે બળી રહ્યા છે અને એમાં પણ સમગ્ર ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધારે જે રીતે ભાવ વધી રહ્યા છે તેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અચ્છે દિન તો જ્યારે આવે ત્યારે, પણ બુરા દિનની એટલી બધી શરૂઆત થતી છે કે હવે લોકો હાથ જોડીને કહે છે કે હવે આ ભાવને વધતા અટકાવો તો સારું, નહીં તો જીવન ધોરણ હવે કપરું બની ગયું. તમારું નામ અને પરિચય? મારું નામ ચેમનભાઈ અઢિયા, પૂર્વ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ, અનાજ બજારનો પ્રમુખ છું. બીજી અનેક સંસ્થાઓમાં હું સંકળાયેલો છું. વેરાવળની વ્યથા અવારનવાર મારો લેખ આવે છે, અવારનવાર આ લખું છું. ત્યારે પેટ્રોલની વાત તો અવાર લખેલી જ છે અને આજે પણ ફરીથી કહું છું કે પેટ્રોલનો જો ધ્યાન નહીં આપવામાં આવે તો 100 રૂપિયા પેટ્રોલનો ભાવ થશે થશે ને થશે. શું કહેશો ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ ગુજરાતમાં ભાવ છે? એના માટે આપણા નેતાગીરીનો અભાવ છે. આજે નેતાગીરી ઠંડીથી બેઠા છે, શાંતિથી બેઠા છે. આને કદાચ 85 રૂપિયા ભાવ થાય તો બધા સહન કરશે. જીવનનિર્વાહમાં આજે ટ્રાન્સપોર્ટેશનમાં જે 6 રૂપિયા બાચકું હતું એ અત્યારે 8 રૂપિયા 9 રૂપિયા બાચકા લે છે ને એની અંદર બધા લાભ લે છે. સાચી વાત એ છે કે જે વધારો થાય છે એના કરતા વધારે માં વધારે લાભ લેવામાં આવે છે. મોંઘવારી આને કારણે ખૂબ જ વધશે અને હજી પણ વધવાની જ છે. અને સરકાર એમ કહેશે કે ઘટાડે ને ભાવ, જુઓ તમને ઘટાડે ને ભાવ, આમ આપણને કહેવામાં આવે છે. અત્યારે નહીં. હું ઉષાબેન કુસકિયા, ગીર સોમનાથ જિલ્લાની રહેવાસી છું અને એડવોકેટ અને નોટરી છું. આજ રોજ પેટ્રોલ અને ડીઝલમાં આ સરકારે ખૂબ સખત ભાવ વધારો કરેલ છે અને હમણાં ને હમણાં અવારનવાર પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરેલ છે. તો આ ભાવ વધારા સામે અમે ગૃહિણીઓ તેમજ આમ આદમી તેમજ ગરીબ વર્ગ સખત વાંધો નોંધાવીએ છીએ. કારણ કે જે મુશ્કેલીઓ છે એ નાના સમાજને છે અને મોટા અને સક્ષમ લોકોને તો આ માટે વાંધો નથી, પણ નાના માણસોનું બજેટ ખોરવાઈ જાય છે અને દિન પ્રતિદિન તેની મુશ્કેલીઓ વધતી જાય છે. તો આ સરકારને મારે એટલું જ કહેવાનું છે કે જે દિન પ્રતિદિન જે વસ્તુ રોજબરોજની વસ્તુઓ છે, પેટ્રોલ ડીઝલ વગેરે, એમાં આ ભાવ વધારો ના કરે, જેથી જેના કારણે નાના માણસો ને નાના વર્ગને મુશ્કેલીઓ ના પડે. એમાં ગીર સોમનાથ જિલ્લો કે જ્યાં આમ જુઓ તો એક ધાર્મિક સ્થળ છે સોમનાથ મંદિર, કે જ્યાં લોકો અવારનવાર
બહારથી ફરવા માટે આવતા હોય છે અને આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધારના કારણે આમાં પણ મુશ્કેલીઓ પડશે. તો ગીર સોમનાથ જિલ્લામાં જ આ ભાવ વધારો કેમ, અને આ ભાવ વધારો જો કરશે તો અહીંયાના સ્થાનિક જે છે તેની ઉપર પણ જે ફરવાલાયક સ્થળો છે તેઓમાં પણ મોટો માર પડશે. આજની તારીખે જોવા મળ્યા હતા. KTV ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, ગીર સોમનાથ.